વિશે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં બીજા લેક્ચરમાં જે ગોળીય પરીક્ષા છે તેના જે પદો છે તેના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. ત્યાર પછીનો આપણો ટોપિક આવે છે કે અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ. તો અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબનો અભ્યાસ કરવા માટે આપણે એના પહેલા ગોળીય અરીસામાં પ્રતિબિંબ મેળવવા માટે કયા કિરણોનો ઉપયોગ કરવામાં આવે છે એ ખબર હોવી જરૂરી છે. ખાસ યાદ રાખજો આમાં ચાર પોઈન્ટ છે, એટલે કે ચાર કિરણો જે છે કે આપાત કિરણ જે છે તે પરાવર્તન પામી ક્યાં છેદે અને ક્યાં તેનું પ્રતિબિંબ મળે છે. તો એ ચાર પોઈન્ટ ખાસ યાદ રાખજો, જેમાં પહેલો છે કે મુખ્ય અક્ષને સમાંતર કિરણ. તો આ એક અંતર્ગોળ અરીસો છે, આ જે છે તે મુખ્ય અક્ષ છે, અહીં આવે ધ્રુવ બી, અહીંયા મુખ્ય કેન્દ્ર એફ અને અહીંયા આવે વક્રતા કેન્દ્ર સી, જેનો અભ્યાસ આપણે બીજા લેક્ચરમાં કરી ચૂક્યા છીએ. તો મુખ્ય અક્ષને સમાંતર, આ મુખ્ય અક્ષ છે એને સમાંતર જ્યારે કિરણ આપાત કરવામાં આવે ત્યારે એ કિરણ પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થાય છે. ખાસ યાદ રાખજો કે જ્યારે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થાય છે. તો મુખ્ય અક્ષને સમાંતર જ્યારે કિરણ આપાત થાય ત્યારે તે પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થાય છે. ત્યાર પછીનો મુદ્દો આપણો છે કે મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થતું કિરણ પરાવર્તિત કિરણ થાય છે. તો આ ચાર મુદ્દા જે છે
વધારે ઉપયોગી છે તો આ ચાર પોઈન્ટ ખાસ યાદ રાખવાના છે જો આ ચાર પોઈન્ટ યાદ નહીં રહે તો ચેપ્ટરમાં આગળ તમને કશું ખબર પડશે નહીં એટલા માટે આ ચાર પોઈન્ટ જે છે તે ખૂબ જ મહત્વના છે આ ચાર પોઈન્ટ આવડતા હશે તો તમને અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ જે છે કુલ 6 પ્રતિબિંબ છે તે બધા જ પ્રતિબિંબ તમને આવડશે માટે આ ચાર પોઈન્ટ જે છે તે ખાસ યાદ રાખજો
पी एफ वक्रता केंद्र सॉरी मुख्य केंद्र અને વક્રતા કેન્દ્ર સી તો વસ્તુ ક્યાં છે સી થી દૂર વસ્તુ ક્યાં છે સી થી દૂર તો અહીંયા વસ્તુ છે હવે આ વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાય છે તો એ જોવા માટે અગાઉ આપણે જે ચાર આકૃતિનો અભ્યાસ કર્યો તેમાંથી કોઈ પણ બે કિરણ તમે લઈ શકો છો જોઈજો હું એમાંથી એક કિરણ લઉં છું કે મુખ્ય અક્ષને સમાંતર તો અહીંથી મુખ્ય અક્ષને સમાંતર એક કિરણને આપાત કરી તો મુખ્ય અક્ષને સમાંતર જે કે મેં કિરણ આપાત કર્યું તે પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર 1 માંથી પસાર થાય છે બરાબર હવે બીજું કિરણ જે છે એ હું મુખ્ય કેન્દ્ર 1 માંથી આપાત કરું છું તો આ મુખ્ય કેન્દ્ર 1 માંથી તો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે મુખ્ય કેન્દ્ર 1 માંથી જે કિરણ આપાત થાય તે પરાવર્તન પામી મુખ્ય અક્ષને સમાંતર રહે છે બરાબર તો આ બે કિરણ જે છે પરાવર્તિત કિરણો અહીંયા છે જે છે તો એનો મતલબ આ પ્રતિબિંબ અહીંયા મળે છે પ્રતિબિંબ આપણને ક્યાં મળ્યું f અને c ની વચ્ચે મળ્યું f અને c ની વચ્ચે તો પ્રતિબિંબ સ્થાન f અને c ની વચ્ચે પ્રતિબિંબ ક્યાં મળ્યું f અને c ની વચ્ચે સાઈડ તો સાઈડમાં તમે અહીંયા જોઈ શકો છો કે જે વસ્તુ છે એના કરતા પ્રતિબિંબ કેવું છે તો કે નાનું તો સાઈડ નાનું હવે પ્રતિબિંબ કેવું મળ્યું ઉલટું મળ્યું અહીંયા પ્રતિબિંબ આપણને કેવું મળે છે ઉલટું તો ઉલટું પ્રતિબિંબ હંમેશા કેવું હોય તો વાસ્તવિક અને ઉલટું વાસ્તવિક અને ઉલટું હા ખાસ યાદ રાખજો વાસ્તવિક પ્રતિબિંબ જે છે એ હંમેશા ઉલટું જ હોય ઉલટું પ્રતિબિંબ હંમેશા વાસ્તવિક હોય અને જે સીધું પ્રતિબિંબ આપણને મળે તે આભાસી હોય છે આભાસી પ્રતિબિંબ સીધું હોય અને વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય ત્યાર પછી ત્રીજું વસ્તુનું સ્થાન સી પર હોય ત્યારે ક્યાં હોય સી પર એટલે કે વક્રતા કેન્દ્ર સી ઉપર વસ્તુ હોય ત્યારે પ્રતિબિંબ સ્થાન એની સાઈઝ એટલે કે પ્રતિબિંબની સાઈઝ અને એનો આકાર અથવા તો એનો પ્રકાર જે આભાસી અને ચતુર્થી કે વાસ્તવિક અને ઉલટું છે તો વસ્તુનું સ્થાન સી પર હોય ત્યારે તેના માટે કે આપણે અહીંયા આકૃતિ દોરી છે આ છે ધ્રુવ P આ છે મુખ્ય કેન્દ્ર P આ છે વક્રતા કેન્દ્ર C તો જ્યારે વસ્તુ ક્યાં હોય તો કે C પર એટલે કે વક્રતા કેન્દ્ર C ઉપર વસ્તુ હોય ત્યારે તો વક્રતા કેન્દ્ર C ઉપર વસ્તુ છે હવે આમાંથી આપણે બે કિરણ આપાત કરવાના છે તો એક તમે મુખ્ય અક્ષને સમાંતર ત્યારબાદ તમે ધ્રુવ પી માં કરી શકો બરાબર મનપસંદ કોઈ પણ બે કિરણ તમે લઈ શકો છો તો અહીં આપણે એક કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત કરી તો એ પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર 1 માંથી પસાર થાય છે બીજું કિરણ આપણે મુખ્ય કેન્દ્ર 1 માંથી આપાત કરી તો એક કિરણ જે છે તે પરાવર્તન પામી મુખ્ય અક્ષને સમાંતર રહે છે તો પ્રતિબિંબ ક્યાં મળ્યું અહીં તો અહીં આપણને પ્રતિબિંબ મળે છે તો સી પર વસ્તુ હોય ત્યારે પ્રતિબિંબ આપણને ક્યાં મળ્યું સી પર સી પર વસ્તુ હોય ત્યારે પ્રતિબિંબ ક્યાં મળે આપણને સી પર તો અહીં લખી શકો કે પ્રતિબિંબ ક્યાં મળે છે સી પર હવે સાઈઝ તો સાઈઝમાં અહીંયા તમે જોઈ શકો છો કે જેવડી વસ્તુ છે એવડું જ પ્રતિબિંબ મળે છે તો સાઈઝમાં આપણે લખી શકીએ કે વસ્તુ જેવડું પ્રતિબિંબ કેવડું મળે છે તો કે વસ્તુ જેવડું બરાબર આ તો આપણને ઉલટું પ્રતિબિંબ દેખાય છે એટલે કે મુખ્ય અક્ષની નીચે છે એનો મતલબ કે ઉલટું પ્રતિબિંબ છે તો ઉલટું પ્રતિબિંબ હંમેશા કેવું હોય તો કે વાસ્તવિક તો વાસ્તવિક અને ઉલટું વાસ્તવિક અને ઉલટું ત્યારબાદ ચોથું છે કે મુખ્ય કેન્દ્ર F અને વક્રતા કેન્દ્ર C વચ્ચે વસ્તુ હોય ત્યારે વસ્તુનું સ્થાન ક્યાં મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર વચ્ચે વસ્તુનું સ્થાન ક્યાં હોય મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્રની
બરાબર તો અહીંયા આપણે આપણે લીધો હોય છે આ એક છે અંતર્ગોળ 250 આ છે મુખ્ય અક્ષ આ છે ધ્રુવ P મુખ્ય કેન્દ્ર F વક્રતા કેન્દ્ર C બરાબર તો જ્યારે વસ્તુ F અને C ની વચ્ચે હોય ત્યારે આપણે અહીંયા જે વસ્તુનો સ્થાન અહીં આપેલું છે મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્રની વચ્ચે તો આ મુખ્ય કેન્દ્ર છે આ વક્રતા કેન્દ્ર છે એ બંનેની વચ્ચે અહીંયા વસ્તુ છે કોઈ પણ સ્થાને તમે વસ્તુ મૂકી શકો છો તો એની વચ્ચે વસ્તુ હોય હવે આપણે આમાંથી બે કિરણ આપાત કરવાના છે એક તો આપણે મુખ્ય અક્ષને સમાંતર કરે અને બીજું જે છે એ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર કરે બંને ચાલે તો આપણે અત્યાર સુધી જે કર્યું છે જોઈ શકો છો તમે કે આ ત્રણ ત્રણ પ્રતિબિંબ જે છે તેમાં આપણે એક કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત કર્યું છે અને બીજું કિરણ છે મુખ્ય કેન્દ્ર F માંથી આપાત કર્યું છે તો જ્યારે મુખ્ય અક્ષને સમાંતર જે કિરણ આપાત કરશો તે મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે અને મુખ્ય કેન્દ્ર F માંથી જે કિરણ તમે આપાત કરો તે મુખ્ય અક્ષને સમાંતર રહે છે તો અહીંયા એક બીજાને છેદે છે તો પ્રતિબિંબ આપણે અહીંયા મળ્યું તો અહીંયા તમે જોઈ શકો છો કે વસ્તુ છે એના કરતા પ્રતિબિંબ કેવું લાગે છે મોટું પ્રતિબિંબ આપણે મળ્યું ક્યાં તો કે વક્રતા કેન્દ્ર C થી દૂર તો પ્રતિબિંબનું સ્થાન વક્રતા કેન્દ્રથી દૂર પ્રતિબિંબ ક્યાં મળ્યું વક્રતા કેન્દ્રથી દૂર ત્યાર પછી સાઈઝ તો સાઈઝમાં અહીંયા તમે જોઈ શકો છો કે જેવડી વસ્તુની સાઈઝ છે એના કરતા પ્રતિબિંબની સાઈઝ મોટી છે તો સાઈઝ વસ્તુ કરતા મોટું પ્રતિબિંબ કેવું મળ્યું વસ્તુ કરતા મોટું અને આકાર ઉલટું પ્રતિબિંબ મળે છે એનો અર્થ વાસ્તવિક અને ઉલટું વાસ્તવિક અને ઉલટું ત્યારબાદ પાંચમો જે છે એ છે મુખ્ય કેન્દ્ર F પર વસ્તુ હોય ત્યારે વસ્તુનું સ્થાન મુખ્ય કેન્દ્ર F પર ત્યારે પ્રતિબિંબ સ્થાન સાઈઝ આકાર તો અહીં આપણે અહીં આકૃતિ દોરીએ છીએ અનંત અંતરે પ્રતિબિંબ ક્યાં મળશે અનંત અંતરે પ્રતિબિંબનું સ્થાન
अनंत अंतरे साइज, तो साइज कानी केवड़ी मोटी पड़े, खूब मोटी, अथवा तो एना माटे बीजो आपणे एक शब्द वापरी सकी छे के विवर्धित। साइज केवी पड़े छे? विवर्धित अथवा तो खूब मोटो प्रतिबिंब मळे छे। आकार तो मुख्य अक्षनी नीचे मळे छे प्रतिबिंब, एनो मतलब के उल्टो प्रतिबिंब मळे छे। उल्टो प्रतिबिंब केवो होय? वास्तविक, वास्तविक अने उल्टो, बराबर छे। त्यार पछी छठ्ठो प्रतिबिंब, वस्तु स्थान प्रतिबिंब स्थान साइज अने आकार। वस्तु नु स्थान जे छे हवे आपणे लेशुं P अने F नी वच्चे, ध्रुव P अने मुख्य केंद्र F वच्चे। वस्तु क्या मुकवानी छे? P अने F नी वच्चे। तो ज्यारे वस्तु स्थान P अने F नी वच्चे होय त्यारे प्रतिबिंब क्या रचाय छे ते तमे कई रीते नक्की करी शकशो? ज्यारे वस्तु P अने F नी वच्चे रचाय छे त्यारे प्रतिबिंब क्या मळशे ते तमे कई रीते नक्की करी शको? तो एक तो आपणे ध्रुव P माथी किरण आपात करी हती, वक्रता केंद्र C माथी पण आपणे किरण आपात करी हती, अने मुख्य केंद्र सॉरी वक्रता केंद्र एक मुख्य केंद्र एक माथी ने किरण आपात करी सकी अने वक्रता केंद्र सी माथी पण किरण आपात करी सकीए छे। हवे जोजो, हवे सौथी पहेला एक मुख्य अक्ष ने समांतर ने किरण आपात करी, तो एक परावर्तन पामी मुख्य केंद्र एक माथी पसार थाय छे। आपणे जोयुं चालो मुख्य केंद्र एक माथी पसार थाय छे, बराबर। हवे बीजुं किरण जे छे ते वक्रता केंद्र सी माथी पसार थाय छे। बीजुं किरण क्यांथी पसार थाय? वक्रता केंद्र सी माथी, अथवा तो ध्रुव P માંથી પણ તમે કિરણ આપાત કરી શકો છો। ચાલો ધ્રુવ P માં આપાત કરીએ આપણે। આ ધ્રુવ P માં તો અહીંયા કોણ જે છે તે ખૂબ મોટો મળે છે, એટલા માટે આ બધી મોટા પણ જે છે તે કિરણ પરાવર્તન પામે છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે એક કિરણ આ બાજુ જાય, એક કિરણ આ નીચે જાય, તો આગળ ક્યાંય આ કિરણ સંભવ નથી કે ક્યાંય એક બીજાને છેદે। આ બંને કિરણ એકબીજાથી વિરુદ્ધ જાય છે, એટલા માટે એ બે કિરણ એકબીજાને ક્યાંય છેદશે નહીં। તો એનો મતલબ કે પ્રતિબિંબ ક્યાં રચશે? તો આ બંને પરાવર્તિત કિરણોને અરીસાથી પાછળની બાજુ લંબાવો તો કી છે તે છે જોઈ ચાલો। આ કિરણ આ બાજુ લંબાઈ, આ કિરણ આ બાજુ લંબાઈ, હા તો કે અહીંયા કિરણ જે છે એકબીજાને છેદે છે અને અરીસાની પાછળ જે છે મુખ્ય અક્ષ લંબાવી, બરાબર અહીંયા છે। હવે મુખ્ય અક્ષની ઉપર છે તે છે, એનો મતલબ પ્રતિબિંબ કેવું મળે છે? સીધું પ્રતિબિંબ અહીંયા કેવું તમને મળે છે? સીધું। તો પ્રતિબિંબનું સ્થાન, તો પ્રતિબિંબના સ્થાનમાં આપણે લખી શકીએ કે અરીસાની પાછળ, પ્રતિબિંબ આપણને ક્યાં મળ્યું? અરીસાની પાછળ મળ્યું, તો પ્રતિબિંબનું સ્થાન અરીસાની પાછળ, અરીસાની પાછળ। સાઈડ, તો સાઈડ આપણે કેવી છે? વસ્તુ કરતા મોટી, તો વસ્તુ કરતા મોટો પ્રતિબિંબ રચાય છે। આકાર, તો સીધું પ્રતિબિંબ છે, તો સીધું પ્રતિબિંબ કેવું હોય? આભાસી, સીધું અથવા તો ચતુર, તો આભાસી અને ચતુર। તો અહીંયા તમે જોઈ શકો છો કે આ છઠ્ઠું પ્રતિબિંબ જે છે એ એક જ આભાસી અને ચતુર મળે છે, બાકીના પાંચ પ્રતિબિંબ જે છે તે વાસ્તવિક અને ઉલટા મળે છે। તો મિત્રો, અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ જે છે તે 6-6 પ્રતિબિંબ આકૃતિ સહિત તમારે પાકા કરવાના છે, અને બને ત્યાં સુધી 5-10 વખત વધારે પ્રતિબિંબ જે છે તે લખવાના છે હોમવર્કની નોટમાં અને તેને પાકા કરવાના છે। જો આ તમને 6 પ્રતિબિંબ નહીં આવડે તો આ ચેપ્ટરમાં આગળ તમારે ઘણી બધી તકલીફ પડી શકે છે, આમાંથી 2 માર્કના
અંતર્ગો અરીસામાં મુખ્ય કેન્દ્ર F અને વક્રતા કેન્દ્ર C વચ્ચે વસ્તુ હોય ત્યારે પ્રતિબિંબ ક્યાં અને કેવું મળે છે તેનો આકાર શું આકૃતિ સહિત સમજાવો આવો પ્રશ્ન પૂછાય તો આમાંથી તમને ખબર હોવી જોઈએ કે મુખ્ય કેન્દ્ર F અને વક્રતા કેન્દ્ર C વચ્ચે વસ્તુ હોય ત્યારે પ્રતિબિંબ ક્યાં મળે તો મુખ્ય કેન્દ્ર F અને વક્રતા કેન્દ્ર C વચ્ચે વસ્તુ હોય ત્યારે પ્રતિબિંબ વક્રતા કેન્દ્રથી દૂર વસ્તુ કરતાં મોટી વાસ્તવિક અને ઉલટી અને આ છે એની આકૃતિ તો આમાંથી કોઈ પણ પ્રશ્ન બે માર્કમાં પૂછી શકે છે ખાસ યાદ રાખજો ફરીથી અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ તેમાં સૌથી પહેલું કે અનંત અંતરે વસ્તુ હોય ત્યારે પ્રતિબિંબ ક્યાં મળે તો જ્યારે અનંત અંતરે વસ્તુ હોય ત્યારે પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર એક પર બિંદુ હોય એટલે કે ખૂબ નાનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળે છે ત્યાર પછી વસ્તુનું સ્થાન છે સી થી દૂર તો જ્યારે વસ્તુ સી થી દૂર હોય ત્યારે પ્રતિબિંબ સી અને એફ ની વચ્ચે વાસ્તવિક અને ઉલટું વસ્તુ કરતા નાનું પ્રતિબિંબ મળે છે ત્યારબાદ ત્રીજું છે કે વસ્તુનું સ્થાન સી પર આ એક જ મુદ્દો એવો છે જોઈ શકો છો તમે કે જ્યારે વસ્તુનું સ્થાન સી પર હોય ત્યારે પ્રતિબિંબ પણ સી પર જ મળે એની સાઈઝ જે છે તે વસ્તુ જેવું આમાં એક વાત તમે જોઈ શકો છો બધામાં કે આમાં એક માં વસ્તુ સી પર હોય ત્યારે પ્રતિબિંબ સી પર અને વસ્તુની સાઈઝ જે છે તે પ્રતિબિંબની સાઈઝ બંને એક સરખી જોવા મળે છે અને વાસ્તવિક અને ઉલટું ત્યારબાદ જોતો કે વસ્તુનું સ્થાન જ્યારે મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્રની વચ્ચે હોય ત્યારે વસ્તુ જ્યારે મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્રની વચ્ચે હોય ત્યારે પ્રતિબિંબ વક્રતા કેન્દ્રથી દૂર વસ્તુ કરતા મોટું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળે છે ત્યારબાદ પાંચમું કે વસ્તુનું સ્થાન જ્યારે મુખ્ય કેન્દ્ર એક પર હોય ત્યારે ત્યારે પ્રતિબિંબ જે છે તે અનંત અંતરે મળે છે વાસ્તવિક અને ઉલટું અને વિવર્તિત એટલે કે ખૂબ મોટું પ્રતિબિંબ મળે છે આમાં આ છઠ્ઠું પ્રતિબિંબ જે છે જેને આપણે અપવાદરૂપ પ્રતિબિંબ કહી શકીએ કારણ કે આ એક જ પ્રતિબિંબ એવું છે કે જે આભાસી અને ચતુર્ભુજ મળે છે તો આમાં વસ્તુનું સ્થાન જ્યારે ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F વચ્ચે હોય ત્યારે પ્રતિબિંબ જે છે તે અરીસાની પાછળના ભાગમાં વસ્તુ કરતાં મોટું આભાસી અને ચતુર્ભુજ મળે છે તો આમાં તમને એવો પણ પ્રશ્ન પૂછી શકે કે જ્યારે વસ્તુ P અને F ની વચ્ચે અંતર્ગોળ અરીસામાં એમ કહી રહ્યો અંતર્ગોળ અરીસામાં જ્યારે વસ્તુ P અને F ની વચ્ચે હોય ત્યારે પ્રતિબિંબ કેવું અને ક્યાં મળે છે તો આભાસી અને ચતુર્ભુજ અરીસાની પાછળ અથવા તો બીજો એવો પ્રશ્ન પૂછાઈ શકે કે અંતર્ગોળ અરીસામાં અરીસાની પાછળ પ્રતિબિંબ ક્યારે રચાય તો અંતર્ગોળ અરીસામાં પ્રતિબિંબ અરીસાની પાછળ ક્યારે રચાય જ્યારે વસ્તુ P અને F ની વચ્ચે હોય ત્યારે જ્યારે વસ્તુ P અને F ની વચ્ચે હોય ત્યારે અંતર્ગોળ અરીસાની પાછળ જે છે તે પ્રતિબિંબ રચાય છે ત્યારબાદ આપણે અંતર્ગોળ અરીસાના ઉપયોગો જોઈ લઈએ અંતર્ગોળ અરીસાના ઉપયોગ કેન્દ્રિત કરવા માટે સૌર ભઠ્ઠીમાં કેવું હોય
કે આખી આખી સૌર પટ્ટીઓમાં વચ્ચે જે છે જે તમે કોઈ પણ વસ્તુ મૂકી શકો અથવા તો સૂર્યપ્રકાશના જે કિરણો છે તે સૌર પટ્ટીમાં વચ્ચે કેન્દ્રિત થાય છે કારણ કે આપણને ખબર છે અનંત અંતરેથી જે વસ્તુ આવતી હોય એનું પ્રતિબિંબ ક્યાં રચાય તો કે મુખ્ય કેન્દ્ર F પર તો મુખ્ય કેન્દ્ર F ઉપર તે સૌર પટ્ટીમાં એક ગરમી જે છે તે કેન્દ્રિત કરી શકતા હોય છે એના કિરણો કેન્દ્રિત કરી શકતા હોય છે તો સૌર પટ્ટીમાં સૂર્ય પ્રકાશને કેન્દ્રિત કરવા માટે અંતર્ગોળ દિશાનો ઉપયોગ કરે છે ત્યારબાદ જે પ્રકાશનું શક્તિશાળી સમાંતર કિરણો મેળવવા માટે એટલે કે ટોર્ચ વાહનોની હેડલાઇટ સર્ચલાઇટ વાહનોની હેડલાઇટ સર્ચલાઇટ ટોર્ચ આ બધામાં પણ અંતર્ગોળ દિશાનો ઉપયોગ થાય છે ટોર્ચ વાહનોની હેડલાઇટ સર્ચલાઇટ વગેરેમાં અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે ટોર્ચ વાહનોની હેડલાઇટ સર્ચલાઇટ વગેરેમાં અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે તો આજે આપણે અંતર્ગોળ અરીસા પર રચાતા પ્રતિબિંબ અને અંતર્ગોળ અરીસાના ઉપયોગો વિશે અભ્યાસ કર્યો હવે બહિર્ગોળ અરીસો જે છે તેના પર રચાતા પ્રતિબિંબ જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એના વિશે અભ્યાસ કરીશું થેન્ક યુ